गुड आफ्टरनून ऑल ऑफ यू, કેમ છો બધા? મજામાં? હવે આપણે ચેપ્ટર નંબર 5 મારું કુટુંબ બરાબર તેના વિશે છે. આગળના લેક્ચરમાં પણ જોયું. હવે આપણે બધા છે લાઇબ્રેરીની બુક ખોલશું અને પેજ નંબર 27 ઉપર જોવાનું છે કુટુંબનાસ. તમને તમારા કુટુંબ સાથે કરવી ગમતી બે પ્રવૃત્તિના નામ. પેજ નંબર 27 કેટલા છે? પેજ નંબર 27 બરોબર. તે ક્યાં લખવાનું છે? શું કરવાનું છે? લખવાનું છે. શું છે પ્રશ્ન? પ્રવૃત્તિ. આપણે આગળની પ્રવૃત્તિ છે આપણે શું કર્યું? તો કે આગળના લેક્ચરમાં કરેલી છે આ પ્રવૃત્તિ. હવે નીચેની જે પ્રવૃત્તિ છે કે શું છે? તો કે તમને તમારા કુટુંબ સાથે ચલો બેટા, લખાઈ ગયું છે બધાને? લખાઈ ગયું છે ને બધાને? સરસ. હવે એની કઈ કઈ જવાબદારી હોય? સામે આપણી પણ કઈ જવાબદારી હોય? તે
જે સુઈએ ત્યાં સુધીની બધી વસ્તુ છે આપણે જરૂર પડે છે બરોબર પછી સવારે ઉઠી અને નાસ્તો કરીએ બપોરે જમવાનું બરોબર પછી 4 અથવા 5 વાગ્યા છે ફરીથી આપણે નાસ્તો કરીએ સાંજે જમવાનું બરોબર આ બધું પછી આખા દિવસ દરમિયાન આપણે છે સ્નાન કરીએ તો સાબુ પાણી બરોબર એવી જ રીતે બધી વસ્તુ છે આપણે જરૂર પડે તો આ બધી વસ્તુ માટે આપણે ખરીદી પડે ને આ બધી વસ્તુ તો ખરીદવા માટે આપણે શેની જરૂર પડશે પૈસાની જરૂર પડશે હા એટલે કે આપણા કુટુંબનું ભરણ પોષણ એટલે કે આપણા કુટુંબની બધી જે વસ્તુઓ હોય છે જમવાની વસ્તુ છે પછી આપણે દરરોજની જે વપરાશની વસ્તુઓ છે એ બધા માટે શેની જરૂર પડશે તો કે પૈસાની જરૂર પડશે એટલે કે આપણા કુટુંબની અંદર છે કમાનાર વ્યક્તિ પૈસા કમાઈ કોણ લાવે તો કે પપ્પા લાવે છે કોણ પૈસા કમાઈને લાવે છે પપ્પા લાવે છે બરાબર એ જવાબદારી પૈસાની જવાબદારી કોની હોય તો કે પપ્પાની હોય છે એટલે ખાસ યાદ રાખવાનું છે કે કુટુંબમાં પૈસા કુટુંબના ભરણ પોષણ માટે પૈસા કોણ કમાઈ લાવે છે પપ્પા આ પૈસાથી જ આપણે છે ભણી શકીએ કારણ કે આપણે સ્કૂલની ફી પછી આપણે ભણવા માટે જે વસ્તુઓ જોઈએ જે બુક્સ જોઈએ એ બધી ફી માટે કોણ જરૂર શું જરૂરી છે તો કે પૈસા જરૂરી છે એટલે આ પૈસા વગર છે આપણે કાંઈ કરી શકીએ ન એટલે કે આ બધી જરૂરિયાત છે આપણી બધી વસ્તુઓની જરૂરિયાત છે બરોબર પછી આપણી સ્કૂલની ફી છે આપણે આવવા જવામાં બરોબર વાહનનો ઉપયોગ કરતા હોય તો તેનું ભાડું છે પછી આપણે લંચ બોક્સ છે બરોબર એટલે કે લંચ દરરોજ ભરી દે આ બધી વસ્તુ માટે આપણે પૈસા જરૂરી છે પૈસા વગર આપણે જે એક પણ વસ્તુ કરી શકીએ નહીં એટલે કે પૈસા કમાવાની જવાબદારી આપણા ઘરમાં કોની છે આપણા પપ્પાની છે કોની જવાબદારી છે આપણા પપ્પાની જવાબદારી છે એવી જ રીતે તમને અહીંયા બીજું ચિત્ર શેનું આપેલું છે સરસ મજાના તમારા બધાના મમ્મી જેવા મમ્મી છે અને તમે છો અને તમારા ભાઈ છે તો આ મારી માતા છે શું કહે છે મારી માતા શિક્ષક છે શું છે આ બાળક છે બરાબર એની માતા શું છે તો કે શિક્ષક છે તે પૈસા કમાય છે ઘરનું ધ્યાન રાખે છે અને અમારા માટે સ્વાદિષ્ટ રસોઈ બનાવે છે ચલો તમારા મમ્મી શું કરે છે બધા યાદ કરી લો છે ચલો કરી લીધું બધા યાદ હા બરાબર કે કુટુંબના સભ્યો તેમાં આપણા મમ્મી હવે તમને અહીંયા જે લંગવેની બુકમાં આપેલું છે એ બાળકના મમ્મી શું છે તો કે શિક્ષક છે અને તે પૈસા કમાય છે પછી ઘરનું ધ્યાન પણ રાખે છે અને તેમના માટે સ્વાદિષ્ટ રસોઈ પણ તૈયાર કરે છે ચલો તમારા મમ્મી છે એ કોઈ રીતે પૈસા કમાય છે ઘણાના મમ્મી છે બરાબર જોબ કરતા હશે તો તેમાંથી પણ પૈસા કમાતા હશે તો ઘણાના મમ્મી પપ્પા ઘણાના મમ્મી છે એ ઘરે પણ વ્યવસાય કરતા હોય બરાબર ઘણાના મમ્મીને છે પાર્લર હોય તો ઘણાના મમ્મી છે એ સિલાઈ મશીનનું કામ કરતા હોય અથવા તો અલગ અલગ છે બરાબર તો ઘણાના મમ્મી છે સાડીમાં જે સ્ટોનને ચોંટાડવાના હોય ને લગાવવાના હા એ બરાબર ઘરે કરતા હોય તો ઘણાના મમ્મી છે એ મોતીમાંથી ઘણી વસ્તુઓ બનાવતા હોય અને એ રીતે પૈસા કમાતા હોય ચલો તમારા મમ્મી છે કઈ રીતે પૈસા કમાય છે હા તો ઘણાના મમ્મી છે એ કાંઈ વ્યવસાય કરતા હશે નહીં બરાબર એટલે કે આપણે કહીએ ને ગૃહિણી એટલે કે હાઉસવાઈફ બરાબર તમે એમ કહેતા હોય તો મારા મમ્મી છે હાઉસવાઈફ છે હાઉસવાઈફ એટલે કે ગૃહિણી બરાબર કે જે આપણા ઘરનું કામ કરે અને આપણી માટે રસોઈ બનાવે છે બરાબર અથવા તો આપણી માટે જરૂરી બધી વસ્તુઓ છે પૂરી કરે છે
બરોબર તો એ રીતે ઘણા ના મમ્મી છે કોઈ કોઈ ને કોઈ વ્યવસાય સાથે જોડાયેલા હશે તો ઘણા ના મમ્મી છે જોડાયેલા હશે ન હોય પરંતુ આપણા મમ્મી છે આપણી માટે શું કરે એ ખાસ યાદ રાખવાનું શું કરે છે તો કે સ્વાદિષ્ટ રસોઈ બનાવે છે અને આપણા ઘરનું કામ કરે છે આ બે વસ્તુ તે કરે છે રસોઈ બનાવવાનું કામ અને આપણા ઘરનું કામ કરે છે બરાબર તો આપણે આપણા કુટુંબની ભૂમિકામાં કોના સેના સેના વિશે ભણ્યા છે તો કે પપ્પા અને મમ્મી બરાબર પપ્પા શું કામ કરે તો કે પૈસા કમાવાનું કામ કરે એવી જ રીતે મમ્મી છે ઘરનું કામ કરે રસોઈ બનાવે અને આપણી કાળજી રાખે છે અને ઘણા મમ્મી છે પૈસા પણ કમાતા હોય છે બરાબર તો આ રીતે છે મમ્મી અને પપ્પા બંને વિશે આપણે જોયું હવે આપણે જોઈએ દાદા વિશે આપણે બધાને ખબર છે બરાબર કે દાદા છે આપણા ઘરના સૌથી મોટા વાલી વ્યક્તિ કહેવાય સૌથી મોટા કારણ કે આપણી સાથે રહેતા હોય બરાબર એમાં સૌથી વધારે ઉંમરના હોય તો એ આપણા દાદા હોય બરાબર તો દાદા છે એ આપણા કુટુંબના સૌથી વૃદ્ધ વ્યક્તિ કહેવાય વૃદ્ધ એટલે જેની ઉંમર સૌથી વધારે હોય તેને કહેવાય વૃદ્ધ વ્યક્તિ તો દાદા છે આપણા ઘરમાં મારા દાદા અમારા કુટુંબના સૌથી વૃદ્ધ વ્યક્તિ છે તેને મને બહાર લઈ જવું બહુ ગમે છે જો આપણા પપ્પા છે એ જ્યાંથી કમાતા થઈ ગયા હોય એટલે કે આપણા પપ્પા છે નોકરી ઉપર જતા હોય અથવા તો કંઈક ધંધો કરતા હોય પછી આપણા દાદાની જવાબદારી છે એ થોડી ઓછી થઈ જાય શું થાય દાદાની જવાબદારી થોડી ઓછી થઈ જાય એટલે દાદા શું કામ કરે તો કે દાદા છે આપણે ખુશ રાખવાનું કામ કરે બરોબર આપણી બધી કાળજી રાખે આપણે હોમવર્ક કરાવવું એટલે કે આપણું લેસન કરાવવું પછી આપણે ભણવામાં બરોબર ધ્યાન દઈએ છીએ કે ન હોય બરોબર એ બધું કામ કરે સાથે સાથે છે આપણે ખુશ રાખે ખુશ કઈ રીતે રાખે તો કે આપણે છે મંદિરે લઈ જાય બહાર ફરવા લઈ જાય એ બધું કામ કોણ કરે તો કે આપણા દાદા કરે છે કોણ કરે છે આપણા દાદા કારણ કે આપણે બધાને ખબર હોય કે આપણા પપ્પા ઉપર તેની જવાબદારી હોય તો કે પૈસા કમાવાની જવાબદારી હોય કારણ કે આપણા કુટુંબનું છે બરોબર ભરણ પોષણ કરવું એટલે કે આપણા કુટુંબ માટે પૈસા કમાવા એ જવાબદારી પપ્પાની હોય એટલે પપ્પા તો આખો દિવસ ફ્રી થાય ન તો એવી જ રીતે મમ્મી છે એના ઘરકામમાં હોય બરોબર પછી આપણી માટે રસોઈ બનાવવામાં મમ્મી પણ ફ્રી થાય ન હોય પરંતુ આપણા પપ્પા કમાતા હોય પૈસા એટલે દાદા છે થોડા ફ્રી થઈ ગયા હોય કારણ કે એને છે પૈસા કમાવાની જવાબદારી એટલી બધી હવે હોય નહીં બરાબર અત્યાર સુધી એ જ પૈસા કમાતા હોય કારણ કે આપણા પપ્પા જ્યારે ભણતા હોય આપણા પપ્પા છે સ્કૂલે જતા હોય બરાબર ભણતા હોય ત્યારે પૈસા કોણ કમાતું હોય તો કે આપણા દાદા કમાતા હોય પરંતુ હવે આપણા પપ્પા વ્યવસાય સાથે જોડાઈ ગયા એટલે કે ધંધા સાથે જોડાઈ ગયા નોકરી સાથે જોડાઈ ગયા તો હવે આપણા દાદા છે એની જવાબદારી થોડી ઓછી થઈ જાય તો એ શું કરશે તો કે આપણી કાળજી રાખશે આપણું ધ્યાન રાખશે બરોબર એટલે છે આપણે છે આપણે બહાર લઈ જવું બહાર ફરવા જવું મંદિરે જવું અથવા તો કોઈ નવી નવી જગ્યાએ જવું આ બધું કામ છે આપણા દાદા કરતા હોય કોણ કરતું હોય આપણા દાદા કરતા હોય છે એવી જ રીતે આપણે જોઈએ તો દાદી મારી દાદીમાં જો અહીંયા તમને દાદા દેખાય છે આ ચિત્રમાં હા બરાબર તો મારા દાદા અમારા
લાગે છે? સ્વાદિષ્ટ એટલે તો કે જે આપણને ખૂબ જ ભાવે, જે સરસ મજાની હોય એવા એવી કેક છે આપણા દાદી બનાવે છે. કોણ બનાવે છે? આપણા દાદી બનાવે છે. અને બીજું તે શું કરે છે તો કે તેણી મને વાર્તા પણ કહે છે. તેણી છે એટલે કે આપણા દાદીની વાત કરી છે કે દાદી છે આપણે વાર્તા પણ કહે છે સરસ મજાની નવી નવી વાર્તા. આમ જોઈએ તો આપણા મમ્મીને પણ ઘણી બધી વાર્તા આવડતી હોય, બરોબર? આપણા દાદી માને આવડતી હોય એવી જ રીતે આપણા મમ્મીને પણ સરસ મજાની વાર્તા આવડતી હોય. પરંતુ આપણે બધાને ખબર છે કે મમ્મી ઉપર છે ઘરનું કામ હોય, પછી તો કે આપણી જવાબદારી હોય, એવી જ રીતે આપણા ઘરના બધા સભ્યોની કાળજી રાખવાનું કામ કરવાનું હોય આપણા મમ્મીનું હોય. એટલે મમ્મી આખો દિવસ ફ્રી થાય ન, તો આપણે વાર્તા કહેવાનું કામ કરવાનું તો કે આપણા દાદીનું. કોનું કામ? આપણા દાદીમાનું, બરોબર? આપણા દાદીમા છે આપણને સરસ મજાની વાર્તા કે આપણે ખૂબ જ ગમે. એમાં પણ જો પરીની વાર્તા કે રાજકુમારની વાર્તા કે તો વાત જ ન પૂછો, કારણ કે બધા બાળકોને છે પરીની વાર્તા ખૂબ જ ગમતી હોય. એવી જ રીતે છે રાજકુમારની વાર્તા હોય, બરોબર? તે ઘોડો લઈને જંગલમાં ગયો, કેવું ગમે? ગમે કે નહીં? હા, તો આવી નવી નવી વાર્તાઓ છે આપણને કોની પાસેથી સાંભળવા મળે? આપણા દાદીમા પાસેથી સાંભળવા મળે. કોની પાસેથી સાંભળવા મળશે? આપણા દાદીમા પાસેથી. હવે આપણે અહીંયા છેલ્લો ચિત્ર છે, શું છે તો કે પપ્પી. શું છે? પપ્પી. શું કહે છે બાળક? અરે ઓહો, હું મારા પપ્પીને કેમ ભૂલી શકું? તે અમારા ઘરની ચોકી કરે છે. પપ્પી કોણ છે તો કે કૂતરાનું બચ્ચું. કોણ છે? કૂતરાનું બચ્ચું છે. તે શું કરે છે તો કે અમારા ઘરની ચોકી કરે છે. શું કરે છે? અમારા ઘરની ચોકી કરે છે. અહીંયા કોની વાત થાય છે તો કે કૂતરાના બચ્ચાની વાત થાય છે. અને કૂતરાનું બચ્ચું શું કરે છે તો કે અમારા ઘરની ચોકી કરે છે. ચોકી કરવી એટલે તો કે ધ્યાન રાખવું. જો કોઈ અજાણ્યું છે આપણા ઘરની અંદર આવે તો કૂતરો છે એટલે કે પપ્પી એટલે કે કૂતરાનું બચ્ચું છે તરત ભસે છે. આપણા કુટુંબના સભ્યોથી અલગ કોઈ વ્યક્તિ આવે, આપણા કુટુંબના સભ્યો હોય તો તે ભસતું નથી, કારણ કે આપણા કુટુંબના સભ્યોને તે ઓળખે છે. જો કોઈ અજાણી વ્યક્તિ આપણા ઘરની અંદર આવે તો પપ્પી એટલે કે કૂતરાનું બચ્ચું છે તે તરત જ ભસવા માંડે છે, બરોબર? ચલો અહીંયાથી અહીંયા છે, જુઓ તમને દેખાય છે ને? હા, ચલો હવે આ તમારે કૂતરાનું બચ્ચું છે, તમારે દોરતા શીખવું છે? શીખવું છે બધાને દોરતા? ચલો આપણે દોરીએ જોઈએ. ચલો બધા શું કરશે તો કે એક એક્સ્ટ્રા પેજ. એક્સ્ટ્રા પેજ એટલે જે વધારાનું હોય, બરોબર? જેની અંદર છે તમારે પણ એક્સ્ટ્રા પેજ લેવાનું. પરંતુ કેવું લેવાનું છે તો કે કોરું લેવાનું છે. કેવું લેવાનું છે? કોરું લેવાનું છે. કોરું એટલે ખબર છે ને બેટા કઈ કેવો, બરાબર?
આવું એક એક્સ્ટ્રા પેજ લઈ લો છો એ ચાલો બધા શું કરવાનું છે એક્સ્ટ્રા પેજ લેવાનું છે પછી શું કરવાનું છે તો કે તેમાં લખવાનું છે શું આપણે શું કરવું છે તો કે પપ્પીને દોરવું છે શું કરવું છે એટલે કે કૂતરાનું બચ્ચું શું દોરવાનું છે કૂતરાનું બચ્ચું બરાબર ચલો જોઈએ સાવ સરળ રીતે આપણે દોરવાનું છે બધાને આવડી જશે બરાબર તમે ચલો મારી સાથે સાથે દોરવાનું છે બરાબર પહેલા આપણે શું કરવાનું તો કે એક ફાઇલ લખવાનું લખવાની કેટલા ફાઇલ લખવાના એક ફાઇલ જો તમારે કૂતરાનું બચ્ચું મોટું દરવું હોય તો અંક મોટા દરવાના જો નાનું દરવું હોય તો અંક નાના દરવાના સમજાય છે જો તમારે કૂતરાના બચ્ચાની જગ્યાએ મોટો કૂતરો દરવો હોય તો તમારે અંક કેવા કરવાના મોટા કરવાના જો તમારે નાનો કૂતરો દરવો હોય તો અંક નાના કરવાના બરાબર તમે તમારી જાતે તમારે જે ઓળું બનાવવું હોય એવડા અંક કરી શકો છો પરંતુ ત્રણે ત્રણ અંક છે સરખા થવા જોઈએ કેવા થવા જોઈએ સરખા થવા જોઈએ બરાબર આ ફાઇ છે તો આ ફાઇ બંને સરખા હોવા જોઈએ ફાઇ પહેલા ફાઇ કરવાનો પછી થોડીક જગ્યા છોડવાની પછી ફાઇ કરવાનો અને પછી કરવાનો છે થ્રી શું કરવાનું છે ફાઇવ ફાઇવ અને થ્રી ચલો જોઈએ બધા કરવો જોઈએ એક્સ્ટ્રા પેજમાં શેમાં કરવાનું છે એક્સ્ટ્રા પેજમાં એટલે કે વધારાનું એક પેજ હોય તમારે લઈ લેવાનું બરાબર એમાં ફાઇવ ફાઇવ અને થ્રી કરવાના છે હવે અહીંયા
હવે આ કૂતરો તો આઠ વગરનો છે, ચાલે આઠ વગરનો કૂતરો? ન ચાલે ને? ચલો અહીંયા આંખ બનાવી નાખો બધા, એ રીતે ના બનાવી તો ખાલી આ રીતે પણ તમે બનાવી શકો. બરોબર થઈ ગયું બધાને? કૂતરાને બચ્ચું થયું કે મોટો કૂતરો થયો? હા, હવે તમારે હોમવર્કની અંદર શું કરવાનું છે? આ કૂતરામાં રંગ ભરવાના છે. શું કરવાનું છે? તમે આ જે કૂતરાનું બચ્ચું અથવા તો કૂતરો બનાવ્યો ને, એમાં તમારે રંગ પૂરી નાખવાના છે. બધાને મજા આવી?